આંગણવાડી વર્કરોની જુદી જુદી માંગણીઓ લાંબા સમયથી નહીં સંતોષાતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન નેજા હેઠળ આંગણવાડી વર્કરોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદનપત્ર આપ્યું. આંગણવાડી વર્કરોની લાંબા સમયથી જુદી જુદી માંગણીઓ સંતોષવા અનેક વખત આવેદનપત્ર આપવામાં આવેલ હોવા છતાં કોઈપણ જાતની માંગણીઓ નહીં સંતોષાતા કિશોર તાલુકાની આંગણવાડી વર્કરોએ માન્ય પ્રોગ્રામ ઓફિસર, CDPO, મહિલા અને બાળ વિકાસ ICDSને આવેદનપત્ર આપી તેમાં જણાવ્યું હતું કે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતની આંગણવાડી વર્કર પર બહેનોના પાયોના પ્રશ્નો અંગે માંગણી માટે જાન્યુઆરી 2022થી સતત રજૂઆત કરવામાં આવી રહી છે. રોજિંદુ કામ મોબાઈલ એપ્લિકેશનો દ્વારા કરવા અશક્ત હોવા છતાં કરેલ છે, યુનિયને તેમાં સહયોગ કરેલ છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને ખૂબ જ ધીરજ રાખી અને જવાબદારીપૂર્વક વર્તન કર્યું છતાં આજરોજ તારીખ સુધી કોઈ જ નિર્ણય કરાયો નથી કે નિર્ણાયક બેઠક યોજાઈ નથી. સરકારને છેક જાન્યુઆરી 2022થી અત્યાર સુધી નિર્ણય કર્યો નથી. આંગણવાડી વર્કરો કામથી અરગા રહેશે તેમજ મોબાઈલની તમામ કામગીરી કરશે નહીં. સરકાર મોબાઈલ ચાલતા નથી અને ખાનગી મોબાઈલ ઉપયોગ કરવા સંબંધી નથી. ખાસ વિનંતી સરકારી કાર્યક્રમો નેતાઓની સભામાં ભીડ એકઠી કરવા તથા સેવા સેતુ કાર્યક્રમોમાં અને છેલ્લો એક માસ સુધી પોષિત માતા સશક્ત બાળકોના અમલ માટે તે એક માસ સુધી આંગણવાડી કેન્દ્ર સ્થગિત કરાયા હતા અને ત્યારે પોષણ કે આંગણવાડી પ્રવૃત્તિ કે બાળકોની ચિંતા કરાઈ ન હતી. આશા છે કે બહેનો પોતાના પ્રશ્નો માટે આંદોલન કરે ત્યારે તેવું જ વલણ રખાશે તેવું જણાવ્યું હતું. ગોવિંદ અડિયા, ZSTV, કેશોદ.